हेलो स्टूडेंट्स, हाउ आर यू? माय सेल्फ ओझा रोहित फ्रॉम पायनियर स्कूल. स्टूडेंट, आपणे लास्ट विडियो में जे आपणो यूनिट 3 में एक्टिविटी 6 आपणे अभ्यास करी रह्या छे, तो एमां आपणुं जे यूनिट छे तो टू बॉयज इन अ जंगल, बे विद्यार्थीओ के बे छोकराओ जंगल में, तो आपणे घणी बधी बाबतो जोई लीधी आपणे एडवांस के मां, के अमित छे गुजरातमांथी बिलोंગ કરે છે, જ્યારે ભૂપેન છે એ આસામથી બિલોંગ કરે છે. હવે ત્યાંથી આવે છે, ધેટ મીન્સ કે પોતે જંગલમાં, એને અમિત જે છે અત્યારે એના મિત્ર ભૂપેનના ત્યાં છે, અને તેઓ ત્યાંથી તેમની સ્કૂલમાંથી જે ટૂર છે, ટૂર એમાં પોતે બંને સાથે ફરવા ગયા છે, ટૂરમાં ગયા છે, અને તેઓ જંગલમાં પોતે અત્યારે હાલ બંને મિત્રો સાથે ફરી રહ્યા છે. તો આ એક એવી હિસ્ટોરિકલ બાબત છે કે જેન બંને મિત્રો સાથે ગયા છે, અને ભૂપેને અમિતે કોઈ દિવસ હાથીને જીવંત જોયો નથી, ત્યારે પોતે એ હાથીને જોવે છે, ત્યારે એને એવું લાગે છે કે આ મારે હાથીને ખૂબ નજીકથી હું જોઈ શકું એવું ભૂપેનને પૂછે છે. ત્યારે ભૂપેન કહે છે કે ના, આપણે એની નજીક ન જવું જોઈએ, અને હાથી એમનો અવાજ સાંભળી જાય છે, બરાબર છે. એટલે એ અબાઉટ 30 ફીટ જેટલો, ફર્સ્ટ ટાઈમ જ્યારે તે જોવે છે ત્યારે 30 ફીટ જેટલો દૂર હતો, અને સેકન્ડ ટાઈમ હવે જોઈએ આગળ, તો આપણને ખ્યાલ આવશે હવે કેટલા ડગલા, કેટલા ફીટ એ નિયર આવી ગયો છે. તો જોઈએ ત્યાં, હીઝ એંગ્રી ઉપેન વિસ્પર્ડ ધ એલિફન્ટ હિયર ધેર વોઇસ, હી સ્મેલ્ડ ધેમ ટુ, હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પીટેડ લાઉડલી. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન વોઝ અફ્રેડ બટ અમિત વોઝન્ટ, પરંતુ અમિત ન હતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. નાઉ હી વોઝ 25 ફીટ અવે. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ઉપેન વિસ્પર ટુ અમિત, વી મસ્ટ ડુ સમથિંગ. ઉપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ from his pocket. There were some sweets in it. He threw away the sweets on the grass. He started to blow into the bag. હવે આ પેરેગ્રાફ પે આપણને બે ત્રણ બાબતો ભેગી આપી છે. જોઈ લઈએ પેરેગ્રાફ રિલેટેડ બધા જ વાક્યોને, કે હી ઇઝ એંગ્રી, એનો અવાજ છે જેવો અવાજ કરે છે આ હાથી. હી ઇઝ એંગ્રી, તે ગુસ્સામાં છે. ઉપેન વિસ્પર, એવું ધીમેથી ઉપેન બોલ્યો, ધીમેથી બોલ્યો તેઓ, ધીમેથી બોલ્યો. ધ એલિફન્ટ હિયર્ડ ધેર વોઇસ, હિયર્ડ એટલે સાંભળ્યું, તેમને સાંભળ્યો અવાજ. ધેર વોઇસ, હિયર્ડ એટલે સાંભળ્યો, ધેર વોઇસ એટલે તેમનો અવાજ સાંભળ્યો. કોનો? અમિત અને ભૂપેનનો અવાજ એલિફન્ટે સાંભળ્યો. હી સ્મેલ ધેમ. હવે આ સ્મેલ્ડ આવ્યું છે અહીં આપણને, તો એનું પાસ્ટ ફોર્મ થાય છે સ્મેલ્ડ પણ કહેવાય છે. સ્મેલ્ટનું પાસ્ટ પાર્ટિસિપલ, પાસ્ટ સ્મેલ પણ થાય છે, સ્મેલ પણ થાય. સ્મેલ ધેમ, હી સ્મેલ્ડ ધેમ ટુ, તેમને સૂંઘ્યા પણ, એટલે કે તે સ્મેલ, હી સ્મેલ ધેમ, તેને હાથીએ તેમને સૂંઘ્યા પણ, એટલે કે તેમની સ્મેલ પણ લીધી. એક બીજી વાત કે તેમનો અવાજ પણ સાંભળ્યો અને તેમની સ્મેલ પણ લીધી એમને. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર. હી પુટ એટલે મૂકી, હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર, એને પોતાની સૂંઢ હવામાં રાખી, હવા પર મૂકી, એટલે કે હવામાં ઉછાળી. એન્ડ ટ્રમ્પીટેડ લાઉડલી, અને જોરથી, ટ્રમ્પીટેડ અવાજ કર્યો, ટ્રમ્પીટેડ એટલે અવાજ કરવો. લાઉડલી એટલે મોટેથી, એ મોટેથી અવાજ કર્યો, એટલે કે જ્યારે બંને મિત્રો વાતો કરી રહ્યા હતા ધીમેથી બોલ્યો, પણ એલિફન્ટ એ અવાજને સાંભળી ગયો. એન્ડ સ્મેલ ધેમ, અને તેમની સૂંઘી, એમને સૂંઘી પણ લીધા. સ્મેલ એટલે સૂંઘવું, સ્મેલ પણ લઈ લીધી એટલે સૂંઘ્યા. હી પુટ ઇઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર, તેને પોતાની સૂંઢ છે હવામાં મૂકી. એન્ડ ટ્રમ્પીટેડ લાવલી, અને જોરથી મોટા અવાજથી એને બૂમ પાડી, એને ચીસ પાડી કે લાવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ.
ઉપેન અને અમિત કુડ નોટ મૂવ. મૂવ એટલે હલનચલન કરવું. અબીટ, બીટ એટલે જરા પણ, એટલે કે છે કે અમિત અને ભૂપેન જરા પણ હલી શક્યા નહીં, ત્યાંથી હલનચલન કરી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ, ભૂપેન ડરતો હતો. અફ્રેડ એટલે ડરવું, ગભરાવું. ભૂપેન ગભરાતો હતો, બટ અમિત વોઝન્ટ, પરંતુ અમિત ગભરાતો ન હતો. વોઝન્ટ એટલે કે વોઝન્ટ એટલે શોર્ટ ફોર્મ છે વોઝ નોટનું, તે ગભરાતો ન હતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ, તે આનંદ માણી રહ્યો હતો પોતાની જાતે. આનંદ માણો, સ્વ એન્જોઈંગ આનંદથી પોતાની જાતે પોતાની રીતે આનંદ કરી રહ્યો હતો, તે પોતાની રીતે આનંદ માણી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુ વર્ડ્સ ધેમ, નાઉ હી વોઝ 25 feet અવે. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. જો સ્લોલી એટલે હવે ધીમે ધીમે, ધીમે સ્લોલી એટલે ધીમેથી, ધીમે ધીમે. ટેલિફોન કેમ આવી રહ્યો હતો, ટુ વર્ડ્સ એટલે ની તરફ, એટલે કે એલિફન્ટ ધીમે ધીમે તેમની તરફ આવી રહ્યો હતો. નાવ હવે, નાવ એટલે હવે. હી વોઝ 25 feet હવે, હવે તે માત્ર કેટલા ડગલા દૂર હતો, પહેલા હતો 30 feet, હવે તે માત્ર 25 feet હવે, એટલે 25 feet ફાર, એટલે તે હવે 25 ડગલા, અબાઉટ 25 ડગલા જે છે, ફીટ એટલે ડગલા કહેવાય કે દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. હી વોઝ શેકિંગ, શેકિંગ એટલે હલાવવું, નોડેડ પણ કહેવાય, હલાવવું, શેકિંગ અને નોડેડ. નીચે જોયેલું, હિઝ હેડ ઇન એંગર, એંગર એટલે ગુસ્સામાં, તે ગુસ્સામાં તેનું માથું હલાવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, તે અમારા ઉપર હુમલો કરવા જઈ રહ્યો છે. એટેક એટલે હુમલો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, તે અમારા ઉપર હુમલો કરશે અથવા કરી દેવા જઈ રહ્યો છે. અસ એટલે અમારા પર. ભૂપેન વિસ્પર ટુ અમિત, ભૂપેને અમિતને ધીમેથી કહ્યું. વિસ્પર એટલે ધીમેથી, વિસ્પર એટલે ધીમેથી કહ્યું. વી મસ્ટ વિસ્પિયર્ડ ટુ અમિત, વી મસ્ટ ડૂ સમથિંગ, આપણે કંઈક કરવું જ જોઈએ. મસ્ટ એટલે ફરજિયાત પણ, ડૂ એટલે કરવું, સમથિંગ એટલે કંઈક, આપણે કંઈક કરવું જ જોઈએ. કોણ કહે છે? આ ભૂપેન વિસ્પર ટુ અમિત, ભૂપેન ધીમેથી અવાજે એ અમિતને કહે છે કે આપણે કંઈક કરવું જોઈએ. ભૂપેન પુલ્ડ આઉટ, પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર. પુલ્ડ આઉટ એટલે બહાર કાઢવું. અ બિગ બ્રાઉન પેપર, એક મોટું બ્રાઉન કલરનું કથેકલનું પેપર. ફ્રોમ હિઝ પોકેટ, પોકેટ એટલે એની પોતાની બેગમાંથી, તેની બેગમાંથી તેને એક મોટી પેપર બેગ કાઢી ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ પેપર બેગ, પેપર બેગ, બિગ બ્રાઉન પેપર બેગ. ફ્રોમ હિઝ પોકેટ, તેને પોતાના પોકેટમાંથી એક મોટી પેપર બેગ બહાર કાઢી. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ, ધેર વેર સમ સ્વીટ, એની અંદર થોડી મીઠાઈઓ હતી. સ્વીટ્સ એટલે મીઠાઈ. તેની અંદર થોડી મીઠાઈઓ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ, એને ફેંકી દીધી. થ્રુ, થ્રો, થ્રીયુ અને પાસ્ટ પાર્ટિસિપલ થાય થ્રોન. તેને શું કર્યું? થ્રો અવે એટલે એને ફેંકી દીધી. ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ, તેને ઘાસ ઉપર મીઠાઈને ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ એર, અને તેને શરૂ કરી દીધું. શરૂ કર્યું, બ્લો એટલે ફૂંકવાનો. ઇન્ટુ ધ બેગ, એને બેગમાં એટલે પેલી બેગમાં, સિલ્વર પેપર બેગમાં એને ફૂંકવાનું શરૂ કર્યું. બ્લો બ્લ્યુ, એનું પાસ્ટ થાય બ્લ્યુ અને પાસ્ટ પાર્ટિસિપલ થાય બ્લોન. તેને બેગની અંદર હવા ફૂંકવાનું શરૂ કરી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ જે યુનિટ છે એના આ પાઠની અંદર ઘણી બધી બાબતો આપણે ખાસ ઇન્ટરેસ્ટિંગ છે અને આપણે જોઈ
આ રીતે અમિત અને ભૂપેન પોતે જંગલમાં ગયા છે અને પોતે હાથીની એમની સમક્ષ આવી ગયો છે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે, અને એ વખતે અમિત એ એકદમ નર્વસ, મતલબ પોતે એને નવાઈ લાગે છે કે હાથી આપણને કશું જ નહીં કરે, પણ ભૂપેન એ પોતે આસામનો છે એટલે એને ડર છે કે કદાચ હાથી આપણને મારી પણ નાખી શકે, કેમ કે ગુસ્સામાં એ કંઈ પણ કરી શકે છે, ખ્યાલ આવ્યો? એટલે એ ડરે છે, ભૂપેન ડરે છે જ્યારે અમિત ડરતો નથી, બરાબર? એક વખત ફરીથી આપણે એનું ટ્રાન્સલેશન જોઈ લઈએ. હિઝ એંગ્રી ભૂપેન વિસ્પર, ધીમેથી એને બોલ્યો, એટલે કહે છે કે હિઝ એંગ્રી તે ગુસ્સામાં છે, ભૂપેન વિસ્પર, ધીમેથી બોલ્યો ભૂપેન અમિતને, ધ એલિફન્ટ હિયર ધેર વોઇસ, અને હાથી એમનો અવાજ સાંભળી ગયો, હી સ્મેલ ધેમ ટુ, તેમને સૂંઘ્યો પણ, એનો અવાજ સાંભળી ગયો અને હાથીએ તેમને સૂંઘ્યા પણ. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર, એને પોતાની લાંબી સૂંઢ હવામાં ધરી, એન્ડ ટ્રમ્પેટ લાઉડલી, અને જોરથી ધીમેથી, જોરથી મોટા અવાજ એને બૂમો પાડી અવાજ કરવા લાગ્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ, ભૂપેન અને અમિત જરા પણ હલ્યા નહીં કે ડોલ્યા પણ, હલનચલન કર્યા વગર, જરા પણ બીટ એટલે જરા પણ નહીં, એટલે કે જરા પણ તે હલ્યા નહીં ત્યાંથી. ભૂપેન વોઝ અફ્રેડ, ભૂપેન ગભરાયેલો હતો, બટ અમિત વોઝન્ટ, પરંતુ અમિતને જરા પણ ડર હતો નહીં. હી વોઝ એન્જોય હિમસેલ્ફ, હી વોઝ એન્જોય હિમ, તે પોતે પોતાની જાતને માણી રહ્યો હતો. જ્યારે ડર ના હોય ત્યારે એને એવું લાગતું હતું કે હું આના કરતાં વધારે બ્રેવ છું, બહાદુર છું, એટલે પોતે ડરતો ન હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ, ધીમે ધીમે હાથી તેમના તરફ આગળ વધી રહ્યો હતો. નાઉ હવે હી વોઝ 25 feet અવે, હવે માત્ર હાથી તેમનાથી 25 degrees એટલે કે 25 feet જેટલો દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર, તે ગુસ્સામાં, શેકિંગ એટલે હલાવવું, હિઝ હેડ તેનું માથું, એટલે કે હાથી ગુસ્સામાં તેનું માથું હલાવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, તે આપણા ઉપર ગુસ્સો, સોરી હુમલો કરશે. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, તે અમારા આપણા ઉપર હુમલો કરી શકે છે અથવા તો કરે છે. ભૂપેન વિસ્પિયર ટુ અમિત, ભૂપેને ધીમેથી કાનમાં અમિતને કહ્યું, વી મસ્ટ ડુ સમથિંગ, આપણે કંઈક કરવું જોઈએ, વી મસ્ટ ડુ સમથિંગ. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ, તેને પોતાની પોકેટમાંથી મોટી બ્રાઉન કલરની પેપર બેગ બહાર કાઢી, ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ, અને તેની અંદર થોડી મીઠાઈઓ હતી. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ, તેની અંદર થોડી મીઠાઈ હતો. હી થ્રો અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ, તેને તે મીઠાઈઓ ગ્રાસ ઉપર, એટલે કે ઘાસ ઉપર ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ, અને તેને એ બેગમાં બ્લો ઇન ટુ એટલે કે હવા ભરવાનું શરૂ કરી દીધું. જ્યારે કોઈ વસ્તુ ગતિમાં હોય, ક્રિયા ચાલુ અર્થમાં હોય, એટલે ઇન ટુ મુકાય, ઓકે, અગર અંદર ઇન એટલે હવા ભરી રહ્યો હતો, એટલે કે તેની અંદર હવા ભરવાનું શરૂ કરી દીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું યુનિટ જે 3 છે એનું, આ ટુ બોયઝ ઇન અ જંગલ, આપણે આ પેરેગ્રાફ કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે લાસ્ટ વિડીયો હશે ને એની અંદર આપણે આ પાર્ટને કમ્પ્લીટ કરીશું. સો વિદ્યાર્થી મિત્રો, તમને ક્વેશ્ચન લખવાનું કહ્યું છે અને સ્પેલિંગો પણ સાથે લખતા રહેજો, જેથી તમને સ્પેલિંગો અને એની અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે. ઓકે સ્ટુડન્ટ, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.